મિત્રો, 16 જાન્યુઆરી એટલે મહાન નવલ કથાકાર શરદચંદ્ર ચેટર્જીની પુણ્યતિથિ. સમગ્ર બંગાળ જ નહીં પરંતુ સમગ્ર હિન્દુસ્તાનની ઉપર છવાયેલું આ અપ્રતિમ વ્યક્તિત્વ અને એની લેખની. એક વખત કોઈએ કહ્યું કે કવિગુરુ રવીન્દ્રનાથ ઠાકુર જે લખે છે એ ઘણીવાર અમને સમજાતું નથી, અને ગિરિમાળા ઉપરથી પ્રવચન દેતા કોઈ દેવદૂત સમા લાગે છે. અને શરદબાબુએ ત્યારે સહજતાથી કીધેલું કે એ મારા માટે લખે છે અને હું તમારા માટે લખું છું. એટલે જનમાનસ ઉપર છવાયેલું આ એક અજીબો ગરીબ વ્યક્તિત્વ હતું. વિષ્ણુ પ્રભાકરે એમની બાયોપિક સમી એક રચનામાં, જેનું નામ આવારા મસીહા છે, શરદબાબુ વિશે આટલું જેને કહેવાય કે ઓથેન્ટિક બુક્સ કોઈ પણ નથી. તો આવારા મસીહાના જ્યારે આ પ્રકરણો આપણી સામે આવે છે ત્યારે એમની રઝળપાટ, જીવનનો સંઘર્ષ અને અત્યંત કારમી ગરીબીથી માંડી અને સાધુ જીવન, છેક રંગૂન અને બર્મા સુધીનો પ્રવાસ, કલકત્તાના શિષ્ટ વર્ગનો દંભ, અસ્પૃશ્યતા, ધર્મના નામે થતી બધી ખિલવાડ, એમની મહેશ નામની એ જે એક નાની વાર્તા છે, તો એની અંદર આ બધી ઘટનાઓનો ચિતાર આપણને મળી આવે છે કે તમે જેને ધર્મ કહો છો અને એ ધર્મની આડમાં આપણે કેટલે બધા આત્મવંચના કરી રહ્યા છે. તો આ બધા જ પ્રકરણો તત્કાલીન સમાજના પરિપ્રેક્ષ્યમાં આપણે વિચારીએ, આપણે જોઈએ તો ઘણું બધું એ આધુનિક લાગે, કારણ કે ત્યારે તો જડતા અંધશ્રદ્ધામાં ઘેરાયેલો સમાજ હતો અને એની વચ્ચે રહી અને એક બંડખોર કહી શકાય એ રીતે સ્થાપિત સમાજ રચનાની સામે શરદબાબુએ આવી અપ્રતિમ વાર્તાઓ આપી. શરદબાબુના સમગ્ર સાહિત્ય ઉપર દ્રષ્ટિ ફેંકીએ તો એ સ્ત્રી સ્વાતંત્ર્યના હિમાયતી હતા. કહેવા પૂરતું સ્ત્રી સ્વાતંત્ર્ય નહીં, પરંતુ જે પીડિતા નારીઓ છે, સમાજ જેની અવહેલના કરી છે, સમાજથી તિરસ્કૃત થયેલી બધી જ આ સ્ત્રીઓ વિશે શરદબાબુએ ક્યારેક ચંદ્રમુખીના મોઢે વાત કરેલી છે, ક્યારેક એમની રાજલક્ષ્મીના મોઢે વાત કરેલી છે, અને પારુ જેવા પાત્ર દ્વારા એની દૃઢ પ્રેમિકાની એક પ્રતિમા આપી છે. આ બધા નારી પાત્રો અભયા દીદી અને જે એમની એક સ્વાતંત્ર સંગ્રામના સેનાનીઓ સાથે સંકળાયેલી છે, ક્રાંતિકારીઓના જીવનને જે વ્યક્ત કરે છે એ પથેર દાબી એની એક સીમાચિહ્ન નવલકથા છે. આજે જ્યારે દેવદાસ ને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે, દેવદાસ નવલકથા તો આમ 1901માં લખાયેલી છે, પરંતુ એ પ્રસિદ્ધ થાય છે 1917માં, એટલે આજથી 2 વર્ષ પહેલાં એને 100 વર્ષ પૂરા થયા છે. અને આ નવલકથા ઉપર લગભગ 9 ફિલ્મો બનાવવામાં આવી છે. સાયલન્ટ એરામાં એ પ્રથમ નવલકથા બને છે, એ પછી ન્યૂ થિયેટર્સ બીએન સરકારે એમને એ બંગાળીની અંદર પ્રસ્તુત કરી છે, અને 1935ની અંદર આ બંગાળી ફિલ્મ આવે છે એનું બીજું વર્ઝન એ હિન્દીની અંદર 1936માં આવે છે. એ પછીના એક અંતરાલ પછી મજાની વાત તો એ છે મિત્રો કે આજે 16મી જાન્યુઆરી, 17મી જાન્યુઆરી અને આવતીકાલે 18મી જાન્યુઆરી. 16મી જાન્યુઆરી શરદબાબુની પુણ્યતિથિ છે અને અપ્રતિમ એક ઇન્ડિયન સેલ્યુલોઇડ ઉપર, હિન્દી સિનેમાના ફલક ઉપર જેને કહી શકાય કે આટલું સોફિસ્ટિકેટેડ વ્યક્તિત્વ ભાગ્યે જ આવે છે એવા સુચિત્રા સેન, કે જેને હિન્દીમાં પણ દેવદાસના પારોનો રોલ કરેલો અને બંગાળીમાં પણ એમનો જ રોલ હતો. તો આ અપ્રતિમ વ્યક્તિત્વની પુણ્યતિથિ પણ આજે 17 તારીખે છે, અને આવતીકાલે એ જે હિન્દી વર્ઝન આપણને પહેલું મળે છે દેવદાસનું, એના નાયક અને ગાયક
કેલ સાયગલની પુણ્યતિથિ છે. આ રીતે એક યોગ બની ગયો છે 16, 17 અને 18 તારીખ. અને આજે જ શા માટે દર વર્ષે આપણે આ અપ્રતિમ રચનાને, એના સર્જકને, એની સાથે સંકળાયેલા કલાકારોને અને હિન્દી સિનેમા ઉપર એની કેટલી ગહેરી અસર છે. આજે પણ દેવ ડીના નામે અથવા તો દાસ દેવના એ ટાઇટલ સાથે આજની જનરેશન પણ એની સાથે કનેક્ટેડ થયેલી છે. એ રીતે આ સેમિનારની ફલશ્રુતિ એ છે કે આજની જનરેશન એ શરદ બાબુની કૃતિઓથી પરિચિત થાય છે, એ ફિલ્મો પ્રત્યે આકર્ષાય છે, ફિલ્મોની ટેકનિકની રીતે. જ્યારે બિમલ રોયની વાત આવે છે તો બિમલ રોય વિશે તો એમ કહેવાય છે કે ડાયરેક્ટરના ડાયરેક્ટર હતા, એમ કે ડાયરેક્ટર ઓફ ડાયરેક્ટર. એમના હાથ નીચે જે 6 ડાયરેક્ટરો આપણને મળ્યા છે એ હિન્દી સિનેમાના સીમાચિહ્ન સમા છે. એમાંના છે એક ઋષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી, બાસુ ભટ્ટાચાર્ય, આપણા ઓસ્કાર એવોર્ડ વિજેતા ગુલઝાર અને ઋત્વિક ઘટક. આ બધાએ ભારતીય સિનેમાને સમૃદ્ધ બનાવી છે. એવા બિમલ રોયની સ્મૃતિઓ એ દેવદાસ સાથે જોડાયેલી છે. ન્યૂ થિયેટર્સના દેવદાસમાં એ એઝ અ ફોટોગ્રાફર હતા અને શરદ બાબુને ત્યારે એમને કહેલું કે દાદા, હું જ્યારે ભવિષ્યમાં ડાયરેક્ટર બનીશ ત્યારે તમારા મનની અંદર જે દેવદાસ હીરો છે અને દેવદાસની જે કલ્પના છે એ હું મૂર્ત કરીશ, એમને પ્રસ્તુત કરીશ. એટલે આ બિમલ રોયની દેવદાસ બધાથી એ શ્રેષ્ઠ કૃતિ છે અને વાસ્તવમાં એ જમીનદાર યુગનો એક દસ્તાવેજ છે. મિત્રો, આ કાલજયી શબ્દ એટલા માટે વાપર્યો છે કે આજે પણ દેવદાસનું આકર્ષણ એટલે જ છે. દેવદાસની અંદર દરેક યુવા હૃદયની ધડકણ સમાયેલી છે અને એની સંવેદના અને વેદના એમાં ક્યાંક ઘૂંટાઈ છે. ધન્ય શરદ ચેટર્જીના આ સાહિત્યને. ધન્યવાદ. થેન્ક યુ.